समाचारों अमदावादना अमदावादना वातावरण में एकाएक पलटो आ गयो छे। राज्यना वातावरण में जे असर जोवा मळी रही छे निसर्ग वावाझोडानी तेने त्यारबाद नी आ असर पर गईकाले शहर में मोड़ी रात्रे अमदावाद में पण वरसादी झापटू पड्यु। शहरना अनेक विस्तारों ज्यां वरसाद वरस्यो छूटो छवायो वरसाद अमदावादना विविध विस्तारों में जोवा मळ्यो। आजे वरसाद पड़े तेवी पण हवामान विभागे आगाही करी छे। वादळछाया वातावरण थी वातावरण में ठंडक प्रसरी छे, तेनी साथे साथे क्यांक उकळाट अने गर्मीनो पण अहेसास लोकोने थई रह्यो छे। गईकाले शहर में मोड़ी रात्रे वरसादी झापटू शहरना विविध विस्तारों में पड्यु अने आजे पण वरसाद पड़वानी आगाही हवामान खाताए करी छे। एकाएक ज राज्यना वातावरण में पलटो आव्यो, जो के निसर्ग वावाझोडानी घात गुजरात परथी टळी गई, मोटू संकट टळी गयु अने तेनी साथे अत्यारे तेनी असर जोवा मळी रही छे। तो आ मुद्दे ज वधु वातचीत करीशुं अमारा संवाददाता भावेश राजपूत साथे। भावेश, अत्यारे जे परिस्थितिनुं निर्माण थयुं छे, निसर्ग वावाझोडानुं संकट टळी गयुं छे, पण अत्यारे केवो माहोल अमदावादमां? જીગના ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે નિસર્ગ જે વાવાઝોડું છે તે ગુજરાતના દક્ષિણ કાંઠા ઉપર ત્રાટકવાનું છે અને ખાસ કરીને દીવ દમણ અને ભાવનગર જે જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તેની અસર જોવા મળશે। પરંતુ ગઈકાલે નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકાંઠે અથડાયું હતું અને એના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના વાતાવરણમાં પલટો થયો હતો। અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ કરીને જોઈ શકાય છે કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ખૂબ જ મહત્વનું છે કે ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં તમામ જે વિસ્તારો છે ત્યાં ધીમી ધારે વરસાદી ઝાપટું પડ્યું હતું। વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે। ગરમીનો જે પારો હતો તે 43-44 પહોંચ્યો હતો, ત્યારે ગરમીના પારામાં હવે ચોક્કસથી ઘટાડો થશે। આજે અને આવતીકાલે બે દિવસે ગુજરાતમાં અમદાવાદ સહિતના જે શહેરો છે ત્યાં વરસાદી ઝાપટા પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે અને તેનું મુખ્ય કારણ જે નિસર્ગ વાવાઝોડું છે તે જ છે અને તેના કારણે હવામાનમાં પલટો આવ્યો છે, વાતાવરણમાં પલટો આવ્યો છે। અત્યારે અમદાવાદના ખાસ કરીને આ દ્રશ્યો આપણે જોઈ શકાય છે કે જે પ્રકારે આકાશમાં વાદળો ઘેરાયેલા છે અને અત્યારે જે પ્રકારે બફાટ જોવા મળી રહ્યો છે, એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ બીજી તરફ અત્યારે પવનની ગતિ ખૂબ જ ઓછી થઈ ગઈ છે, જેના કારણે વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો છે। પરંતુ ચોક્કસથી જો આજે અને આવતીકાલે અમદાવાદમાં વરસાદી ઝાપટું પડશે તો વાતાવરણમાં હજુ પણ ઠંડક પ્રસરશે અને જે ગરમીનો પારો 43 પહોંચી ગયો હતો, અમદાવાદીઓ તમામ જે લોકો છે તે પણ ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે ચોક્કસથી અમદાવાદીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય, કારણ કે ગરમીનો જે પારો છે તે વરસાદના કારણે અત્યારે નીચો આવી ગયો છે। જીગ્ના, બિલકુલ ભાવેશ, ગરમીનો પારો નીચો આવી ગયો છે। અમદાવાદમાં ગઈકાલ મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો, વરસાદી ઝાપટું પણ આવ્યું હતું, પણ તેની સાથે સાથે અત્યારે લોકોના સ્વાસ્થ્ય સામે પણ એક મોટું સંકટ તોડાઈ રહ્યું હોય તેવું નથી દેખાતું? ચોક્કસથી જીગ્ના, જે પ્રકારે ગઈકાલે રાત્રે અમદાવાદમાં વરસાદ પડ્યો અને આજે અને આવતીકાલે અમદાવાદમાં વરસાદની આગાહી છે, તમામ વસ્તુઓને ધ્યાને રાખીને જો આપણે વાત કરીએ તો ચોક્કસથી લોકોના સ્વાસ્થ્યમાં ખૂબ જ તકલીફ થઈ શકે તે પ્રકારનું જે વાતાવરણ છે, કારણ કે વાદળછાયું જ્યારે પણ વાતાવરણ થતું હોય ત્યારે લોકોને ખૂબ જ બીમારીઓ નવી નવી થતી હોય છે અને સાથોસાથ જો વાત કરીએ તો વાયરલ ફીવરના કેસો છે તેમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે, શરદી ખાંસી અને તાવના કેસોમાં વધારો થતો હોય છે। એટલે કે ચોક્કસથી આજે વાતાવરણમાં પલટો છે, તેના કારણે અમદાવાદ સહિત જે જે જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે અને અત્યારે જે પ્રકારનો અમદાવાદમાં માહોલ છે તેવો માહોલ જે જે જગ્યાઓ હોય છે ત્યાં ચોક્કસથી લોકોને ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે, નહીતર તો વાયરલ જે કેસો હોય છે, વાયરલ ફીવર જો હોય છે તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળશે। જી, આભાર ભાવેશ તમામ જાણકારી આપવા માટે। ગઈકાલે શહેરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા હતા, હવામાન ખાતાએ હજુ પણ આગાહી કરી છે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે, અમદાવાદ સહિતના રાજ્યમાં બીજા શહેરો ત્યાં પણ વરસાદી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા, પણ તેની સાથે સાથે કોરોનાના આ સંકટ, નિસર્ગ વાવાઝોડાની ટળેલી ઘાત
અને તેની સામે લોકોના સ્વાસ્થ્ય પર પણ અત્યારે તેની અસર પહોંચી શકે છે તેવું દેખાઈ રહ્યું છે।